સૌ મિત્રોને નમસ્કાર. આજે સૌ મિત્રોને તમારી સામે એક ઘરગથ્થુ ટેકનિક કહેવા જઈ રહ્યો છું. એ જે ટેકનિક છે મિત્રો, દરેકના ઘરે ટીવી ઉપલબ્ધ છે અને ડિસકનેક્શન છે, તો આપને ખ્યાલ હશે કે દરેક પાસે ઘરે બે રિમોટ હોય છે. તમે જોઈ શકો છો આ ટીવીનું રિમોટ છે અને બીજું જે નાનું છે તે ડિસકનેક્શનનું રિમોટ છે. એટલે બંને રિમોટને સાચવવા થોડુંક અઘરું છે, પણ આની ટેકનિક એ છે કે બંને રિમોટ સાચવવાની જરૂર નથી. આનાથી બંને રિમોટને એક રિમોટ આપણે કરી નાખવાનું છે, મર્જ થઈ શકે છે, જેથી કરીને બે ફાયદા છે. એક તો એક જ રિમોટ સાચવવું અને સેલ એકમાં જ જોઈએ અને બગડવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. તો હવેનો આપણે કેવી રીતે આ બે રિમોટનું એક રિમોટમાં મર્જ કેવી રીતે થઈ શકે તે વિડીયો દ્વારા જોઈએ. ચાલો તો મિત્રો હવે જોઈએ. મારા હાથમાં GTPL જે છે ડિસકનેક્શન એનું રિમોટ છે. તો આપણે હવે આ જે રિમોટ જે છે એ એક જ રિમોટ રાખવું છે. બીજું જે રિમોટ છે ટીવીનું એની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે આ જે ટીવીનું રિમોટ છે એને આપણે GTPL રિસીવર જે છે એમાં ટ્રાન્સફર કરવું છે. તો ઉપરનું જે આ મારા હાથમાં જે રિમોટ છે એમાં ઉપર જે ડાયાગ્રામ દોરેલો છે એમાં પાંચ પ્રકારની સ્વિચ છે, એ ટ્રાન્સફર થશે. ઓન ઓફ કરવા માટેની એક સ્વિચ, વોલ્યુમ પ્લસ માઇનસ કરવા માટે, એટલે એ બંને ટોટલ ત્રણ જે સ્વિચ છે એ આમાં ટ્રાન્સફર થઈ શકશે. તો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ પાવર ઓન ઓફ કેવી રીતે આના દ્વારા ટીવીનો પાવર. તો હવે આપણે પહેલી સ્વિચ ટ્રાન્સફર કરીએ, એને થોડી વાર દબાવીએ એટલે તે જ પ્રકારની લાઇટ થશે, બરાબર. પછી છોડી દેવાનું. હવે તમારે કઈ સ્વિચ ટ્રાન્સફર કરવી, તો કે પાવરની, તો એને થોડી સેકન્ડ માટે દબાવી રાખવાનું એટલે લાઇટ જે છે એ ડીમ અને ફૂલ થશે. હવે તમારે સીધું હાથમાં લેવાનું છે ટીવીનું રિમોટ, એમાં તમારે પાવરની જે સ્વિચ છે એ થોડી સેકન્ડ માટે દબાવી રાખવાની એટલે ત્યાં સ્થગિત થઈ જશે, બરાબર. સીધું જોઈએ મિત્રો આ જે રિસીવર છે એ ટીવી ઓન ઓફ થાય છે કે નહીં. તમારી સામે જોઈ લો, આ સ્વિચ દબાવી થઈ ગયું, ટીવી બંધ થઈ ગયું, તો એનો અર્થ એમ થઈ ગયો કે પાવરની સ્વિચ ટ્રાન્સફર થઈ ગઈ. તો હવે આપણે પાવરની સ્વિચ આ રિમોટમાંથી આ રિમોટમાં ટ્રાન્સફર થઈ ગઈ. હવે આપણે વોલ્યુમ પ્લસની સ્વિચ ટ્રાન્સફર કરીએ, તો ફરી એની એ જ પ્રોસેસ કરવાની છે મિત્રો. સેટ નામની સ્વિચ જે છે એ થોડી સેકન્ડ દબાવવાનું છે એકદમ ફૂલ લાઇટ થાય ત્યાં સુધી, અને ટીવીના રિમોટની અંદર તમારે વોલ્યુમ પ્લસ જે છે, વોલ્યુમ પ્લસ, હવે અહીંયા આપણે વોલ્યુમ પ્લસ નામની સ્વિચ એ જ રિમોટની અંદર થોડી સેકન્ડ માટે દબાવી રાખવાની છે જ્યાં સુધી ડિસ્પ્લે ન થાય ત્યાં સુધી. હવે ટીવીનું રિમોટ હાથમાં લો, એમાં પ્લસ નામની સ્વિચને થોડી સેકન્ડ માટે એની સામે દબાવી રાખો. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું, લબક ઝબક થાય છે ત્યાં સુધી. અને પછી તમારે સીધી સેટ નામની જે સ્વિચ છે એ દબાવી દેવાની છે. તો હવે પ્લસની સ્વિચ આપણે ટ્રાન્સફર કરી છે, આ સ્વિચ જે છે એ ટીવીમાં કામ કરે છે કે નહીં તે જોઈએ. તો તમારી સામે જ હું દબાવું છું રિમોટ દ્વારા. તો જો પ્લસની સ્વિચ 44, 45, 46 આ રીતે આગળ વધે છે, તો એનો સેમ થઈ ગયો કે આ સ્વિચ ટ્રાન્સફર થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લીધું કે ભાઈ માઇનસની સ્વિચ છે એ ટ્રાન્સફર થઈ છે કે નહીં. તો આપણે સીધું જોઈએ રિમોટમાં વોલ્યુમ માઇનસ દબાવીએ અને ટીવીની અંદર એ મેનુ દેખાય છે કે કેમ તે જોઈએ. તો તમારી સામે જોઈ શકાય છે વોલ્યુમ માઇનસ થાય છે 40, 39. ઓકે, તો આ રીતે તમે રિસીવરનું જે રિમોટ છે એ એક જ રિમોટ દ્વારા તમે બંને કંટ્રોલ કરી શકો છો. એટલે બે રિમોટ સાચવવા પણ ઘણી વખત મુશ્કેલ, એક આડાવડું હોય તો તમે ટીવી ચાલુ ન કરી શકો, એક મળે એના દ્વારા થઈ શકે નહીં. એટલે હવે બંને રિમોટને સાચવવાની કોઈ જરૂર નથી, એક રિમોટ દ્વારા રિસીવર જે છે એનું રિમોટ એ રિસીવરમાં પણ કામ લાગશે અને ટીવીમાં પણ એનાથી કંટ્રોલ થઈ શકે છે. તો મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.